ભગવાન શ્રી રામના જન્મ દિવસ એટલે કે રામનવમીને સુરત જિલ્લામાં ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રામજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને પ્રભુ રામના દર્શન કર્યા હતા. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઓલપાડ દ્વારા ઓલપાડ ખાતે આવેલા ભૂતિયા હનુમાન મંદિરમાં આ શોભાયાત્રા ઓલપાડ ભટગામ રોડ નજીક આવેલા ભૂતિયા હનુમાન મંદિરથી પ્રસ્થાન કરી ઓલપાડ બજારમાંથી નીકળી સુરત રોડ પર સીએનજી પંપ નજીક સુધી પહોંચી ત્યાં પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલ સાથે જય શ્રી રામના નારા સાથે ઓલપાડ ટાઉન ભક્તિમય માહોલમાં જોવા મળ્યો હતો. આ સાથે રામનવમી ઉજવણી પ્રસંગે ઓલપાડ વેપારી મંડળો દ્વારા દુકાન બંધ રાખીને શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે ઓલપાડ સહિત ગ્રામજનો જોડાયા હતા. સુજીત રાજપૂત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સંયોજક, અમે આજે 500 વર્ષ પછી આપણું રામ મંદિર અયોધ્યામાં ખૂબ તૈયાર થઈ ગયું છે અને આજે ઓલપાડ તાલુકામાં વેપારી મંડળોનો અમને ખૂબ સહકાર મળ્યો છે, ગામ લોકોનો સહકાર મળ્યો છે અને એના ગામ લોકોના સહકારથી ભવ્ય વિશાળ રામનવમીની ઉજવણી થઈ રહેલી છે. જય શ્રી રામ. આજે 500 વર્ષથી સનાતન ધર્મના ભગતો જે વાત જોતા હતા ભગવાન શ્રી રામની સ્થાપનાની, તે 500 વર્ષ પછી આ પહેલી રામનવમી રામજીના જન્મ દિવસની ઉજવણી આ ઓલપાડ ગામમાં થઈ રહી છે અને પૂરા ગામમાં એક સનાતન ધર્મની લહેર ઊભી થઈ છે અને સનાતન ધર્મને 140 કરોડ જનતા ભારતની જે નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માને છે અને એમને અભિનંદન આપીએ છીએ કે આજે આ દિવસ અમને જોવા માટે એમને મોકો આપ્યો અને ભારત માતા કી જય. આજે જ્યારે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની જન્મ જયંતિ દિવસનો કાર્યક્રમ હોય અને ભજન અને વિશ્વ પરિષદ દ્વારા જયારે ભગવાન રામ જ્યારે શોભાયાત્રા કાઢવાનો કાર્યક્રમ રાખેલો ત્યારે ઓલપાડ ગામના સમગ્ર લોકો આમાં આ પ્રોગ્રામની અંદર સ્વયંભૂ જોડાયા છે. ત્યારે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે 500 વર્ષ પછી જ્યારે રામ ભગવાન જ્યારે એક ટેન્ટમાંથી પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા ત્યારે આવે એની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ઓલપાડ આજે સ્વયંભૂ જોડાયા છે એ માટે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ અને ભજન દળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમમાં લોકો વધુ ને વધુ જોડાય એવી અપેક્ષા રાખું છું.